गुड मॉर्निंग विक्रम चांदनी, आप बंदे ने अने शुरुआत जैसे थे एक्सिस बैंक ने साथे करी है, नंबर्स जैसे थे बाकी बड़ी बैंक्स ने जम सारा आवता जुआ मिली रहा है। अगेन तो अहीं थी शुरुआत करिए, व्याज की आवक जैसे थे तमने 20.9% वधती जुआ मिली रही है। अनुमान 9,149 करोड़ हतु, पण अनुमान थी ओछी छे, तमने सॉरी अनुमान थी पण वधु छे, 9,384 करोड़ आंकड़ो तमने अहीं आ व्याज की आवक में, अने नफो 91% वधीने 4,125 करोड़ थतो जोवा मळी रह्यो छे। बहु ज सारा नंबर्स आवता जोवा मळी रह्या छे। तेमना प्रोविजन्स जे छे ते 3,532 करोड़ थी घटी अने सीधा 359 करोड़ थई गया छे। अने प्रोविजन्स जे छे त्रिमासिक धोरणे तमे जुओ तो 987 करोड़ थी घटी अने 359 करोड़ थता जोवा मळी रह्या छे। एटले के वार्षिक जुओ के गमे ते रीते जुओ, अने इवन राइट ऑफ पण तेमणे कर्या छे, 1697 करोड़ थी घटी ने 1512 करोड़ ना राइट ऑफ मां पण घटाडो थई रह्यो छे। આવી પરિસ્થિતિમાં એનપીએસ પર નજર કરી લો, રેશિયોઝ બહુ સારી રીતે સુધરતા જોવા મળશે તમને। 2.82% ગ્રોસ એનપીએ ઘટીને થયા છે 2.76% પર, અને નેટ એનપીએ 0.73% ઘટીને 0.64% થયા છે। પ્રોવિઝન કવરેજ રેશિયો તમને 91% વધી અને 92% થતો જોવા મળી રહ્યો છે। એટલે બધી રીતે સારા નંબર્સ તમને આવતા જોવા મળશે। બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ, મેક્વાયરીએ સૌથી પહેલાં ન્યુટ્રલ રેટિંગ રાખ્યું છે, એક્સિસ બેંક માટે 790 લક્ષ રહેશે। તેમણે કહ્યું કે નિમ્સ જે છે તે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, લોન ગ્રોથ તમને સારો બતાવી રહ્યા છે, કોસ્ટ રેશિયો લોંગ પીયર્સના હિસાબથી સારો છે। તેમણે કહ્યું કે જે હજુ પણ કન્સર્ન તેઓના છે તે રિટેલ વીક રહેવાને કારણે છે, પર્ટિક્યુલરલી ડિપોઝિટનો ગ્રોથ વધી નથી રહ્યો, આથી તેઓ એક્સિસ બેંકમાં હજુ પણ થોડા કન્સર્ન છે। ફંડિંગના જે ફ્રેન્ચાઇઝી છે તે હજુ પણ તમને કન્ટિન્યુ થતા જોવા મળશે, લાર્જર પીએસની સામે તે થોડા વીક રહેતા જોવા મળી શકે છે। વેલ્યુએશન્સ રીઝનેબલ છે પણ તેઓ ન્યુટ્રલ રહેશે। સીએલએસએ બાયનું રેટિંગ આપી રહ્યા છે એક્સિસ બેંક પર 975 લક્ષ્ય। પહેલા ત્રિમાસિકમાં જે ગ્રોથ છે બહુ સ્ટ્રોંગ છે, એનઆઈઆઈએ અનુમાનને પણ બીટ કર્યા છે વ્યાજથી આવકે। આવી પરિસ્થિતિમાં ઓપરેટિંગ એક્સપેન્સીસ જે છે તે થોડા વધતા તમને જોવા મળશે। લોઅર ક્રેડિટ કોસ્ટ જે છે તે ઓફસેટ થઈ રહી છે 601 કરોડ આસપાસની બોન્ડ લોસીસને કારણે થઈને। તેઓએ કહ્યું કે માર્જિન જે છે તે સરપ્રાઇઝ બતાવી રહ્યા છે, 10 બેઝિસ પોઈન્ટનું ત્રિમાસિક ધોરણે ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું, એસેટ ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ્સ છે, તો તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે કે હવે સરસ માર્જિન ગાઈડન્સ બતાવે અહીંયાથી આગળ તેવી શક્યતા છે। જેપી મોર્ગન અગેઇન ન્યુટ્રલ છે, લક્ષ્ય 880થી કટ કરીને 780, લોન ગ્રોથે ડિસઅપોઈન્ટ કર્યા તેવું તેમનું કહેવું છે, 1% ત્રિમાસિક ધોરણે ફોલ છે અહીંયા। રિટેલે અનુમાનથી સારું પ્રદર્શન કર્યું પણ કોર્પોરેટ થોડું સ્લો છે, નિમ્સ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, ગાઈડન્સ તેમણે મેઇન્ટેઇન કરી રાખ્યા છે। આરઓએસ જે છે તે 1.4% છે અને તે 60 બેઝિસ પોઈન્ટ આસપાસ હજુ પણ નીચા છે લાર્જર પીએસની સામે। હજુ યેફરી તરફથી બાયનો કોલ એક્સિસ બેંક પર, અને તેમણે 1050થી લક્ષ્ય કટ કરી 1010 કર્યા છે। અનુમાનથી સારા રિઝલ્ટ આવ્યા પણ તેમણે કહ્યું કે જે વેલ્યુએશનનો ગેપ છે તે હવે બ્રિજ થવાની શક્યતાઓ અહીંયાથી જોવા મળી રહી છે। પ્રોફિટ અનુમાનથી સારા છે અને ક્રેડિટ કોસ્ટ જે છે તે તમને ન્યુટ્રલ રેટી જોવા મળી રહી છે। આઈસીઆઈસીઆઈ બેંક વેલ્યુએશનના ગેપની સામે જુઓ, એક્સિસ બેંક અને આઈસીઆઈસી બેંકને કમ્પેર કરો તો 35-40% આ ગેપ છે જે હવે નેરો થવો જોઈએ, એટલા માટે તેમણે અહીંયા બાયનું રેટિંગ આપ્યું છે। નેક્સ્ટ રિઝલ્ટ્સ તમને આવતા જોવા મળ્યા તે છે ટેક મહિન્દ્રા, અહીંયા તમને ડોલર રેવન્યુ 1.5% વધીને 1632 મિલિયન ડોલર્સ થતી જોવા મળી, રૂપી રેવન્યુ 4.9% વધીને થઈ છે 12,708 કરોડ રૂપિયા, એટલે આ બે બહુ સારા સુધારા। માર્જિન્સ આપણે ટ્રેન્ડ જોયા જ છે, તે પ્રમાણે એબિટ જુઓ, પહેલાં 1604 કરોડથી ઘટીને 1403 કરોડ, અને એબિટ માર્જિન્સ 13.2% ઘટીને 11.04% થયા છે, એટલે આ મેજર અસર આવતી તમને જોવા મળશે। બીજું કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ 3.5% વધી છે, ત્રિમાસિક ધોરણે 21.2% થઈ છે। ટોટલ ડીલ વિન્સ જે છે તે 802 મિલિયન ડોલર્સ થાય છે, જે વાર્ષિક 2% ઘટી છે અને ત્રિમાસિક 21% ઘટી છે, કન્સર્ન રહેશે અહીંયા। ટોપ 1-20 ક્લાયન્ટ્સ જે છે તેમનું ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર યુએસ ડોલર ટર્મ્સમાં તમે જુઓ બિઝનેસ તો ઘટતો જોવા મળ્યો છે। બધા જ વર્ટિકલ બીએફએસઆઈ સિવાય 2.9% ત્રિમાસિક ઘટ્યો છે બીએફએસઆઈ, બાકી બધા જ તમને વર્ટિકલ્સમાં સિક્વન્શિયલી ગ્રોથ જોવા મળ્યો છે, અને જે કંઈ પણ અટ્રિશન રેટના હિસાબથી પણ જો જોઈએ નંબર્સ તો તમને અહીંયા અસર આવતી જોવા મળશે। બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ, સૌથી પહેલાં ઓવરવેઇટનું રેટિંગ જેપી મોર્ગન તરફથી લક્ષ્ય 1200થી ઘટાડીને 1100, તેમણે કહ્યું કે અહીંયાથી રેવન્યુ એસ્ટિમેટ્સ તેમણે વધાર્યા છે 1%, પણ માર્જિન્સ 50 બેઝિસ પોઈન્ટ કટ કર્યા છે, તો આ એક મુદ્દો અહીંયા ધ્યાનમાં રહેશે। નમુરાએ બાયનું રેટિંગ આપ્યું છે 1297 લક્ષ્ય, તેમનું કહેવું છે કે અહીંયાથી ગ્રોથ માર્જિનલી અનુમાનથી સારો છે પણ માર્જિન્સ તેમણે ડિસઅપોઈન્ટ કર્યા છે। યેફરીસ તરફથી હોલ્ડનું રેટિંગ 1070 લક્ષ્ય રહેશે, તેમણે કહ્યું કે 1070 લક્ષ્ય એટલા માટે કારણ કે ગ્રોથ સ્લાઇટલી અનુમાનથી ઉપર છે રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો, અને માર્જિનની ડિલિવરી થોડી વીક રહી છે, આને ધ્યાનમાં રાખીએ। નેક્સ્ટ ટાટા સ્ટીલ પર નજર કરી લો, તમને અહીંયા જે પરિણામ છે
આવક પહેલા નફો જુઓ, નફો તમને ઓલમોસ્ટ 20% ઘટતો જોવા મળશે, 9,768 કરોડથી ઘટીને 7,765 કરોડનો વાર્ષિક તમને ઘટાડો જોવા મળશે. આવક સામે જુઓ 18.8% વધી છે. આ વખતે બહુ જ વોલેટિલિટી હતી મેટલ પ્રાઇસીસમાં, તેની અસર તમને અહીં આવતી જોવા મળશે. તો 63,430 કરોડની આવક થઈ પણ તેમના માર્જિન્સને અસર પહોંચી છે, 30.2%થી ઘટીને સીધા 23.6%, અને તેમને કન્સોલિડેટેડ એબિટા 7.1% આ કારણે ઘટ્યા છે, 14,972 કરોડ થયા છે, 16,109 કરોડથી ઘટીને. તો આવી પરિસ્થિતિમાં તમને જોવા મળે છે કે ઓવરઓલ બધી જ જગ્યાએથી થોડી નેગેટિવિટી આવતી જોવા મળી રહી છે, અને તમે ખાસ ધ્યાનમાં રાખો. બ્રોકરેજ રિપોર્ટ્સ જોઈ લો. એક જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે અત્યારે ફિલહાલ, ઓવરવેઇટનું રેટિંગ 1400ના લક્ષ્ય રહેશે. તેમણે કહ્યું કે અપસાઇડ રિસ્ક હજુ પણ છે ટાટા સ્ટીલ માટે. સબસ્ટેન્શિયલી ઓલ અરાઉન્ડ અનુમાનોને બીટ કર્યું છે યુરોપ બિઝનેસમાં. તેમણે કહ્યું કે બીજું ત્રિમાસિક હજુ પણ થોડું સિઝનલી વીક રહેતું હોય છે, તો સેકન્ડ હાફમાં કદાચ રિબાઉન્ડ આવશે, અત્યારે તો નહીં આવે. સ્ટીલ પ્રાઇસીસમાં હવે બોટમ થઈ ચૂક્યું છે તેવું તેમનું અહીંથી કહેવું છે, અને લાર્જ પહેલા ત્રિમાસિકના અનુમાનોને બીટ થયા છે. એબિટા પર ટન તમે જુઓ $365 પર ટન થાય છે, જે સારો બિઝનેસ છે. તો આથી તેમણે ઓવરવેઇટનું રેટિંગ આપ્યું છે. જિંદાલ સ્ટેનલેસ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ તમને જોવા મળશે નફો પહેલાં તો 7.7% વધીને 329 કરોડ થયો છે, બહુ સારા નંબર્સ આવ્યા છે. આવક 35.7% વધી છે, 5,474 કરોડની આવક તમને થતી જોવા મળશે. તેમના એબિટા ઘટ્યા છે, 8.7% ઘટ્યા છે, અને 601 કરોડથી ઘટીને 548 કરોડ થયા છે. પણ સામે એમના માર્જિન્સ જુઓ, 14.9% વધીને તમને અહીંયા 48.3% જોવા મળી રહ્યા છે, એટલે માર્જિનમાં બહુ સરસ તમને સુધારો આવતો જોવા મળી રહ્યો છે. તો આ એક પરિસ્થિતિ કે જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. એબિટા અને માર્જિન્સ બંનેમાં સરસ તમને સુધારો આવતો જોવા મળી રહ્યો છે જિંદાલ સ્ટેનલેસ માટે થઈને. તો આગળ વધીએ. નેક્સ્ટ બજાજ ફિનસર્વ, તેમની એક બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે 28 જુલાઈએ, જેમાં સ્ટોક સ્પ્લિટ કરવા માટે થઈને, એટલે કે સ્ટોકનું વિભાજન કરવા માટે થઈને અને બોનસ ઇસ્યુ કરવા માટે થઈને તેઓ વિચાર કરશે. આપણે જાણીએ છીએ બજાજ ફાઇનાન્સ ફિનસર્વ કેટલા મોટા વેલ્યુએશન પર હવે આવી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં અહીંયા જો સ્પ્લિટ થાય છે, બોનસ આવે છે, તો એક જગ્યા બનશે, મોટું ફંડામેન્ટલ ઇવેન્ટ બની શકે છે. તો આને લઈને સ્ટોકમાં એક્શન આજના દિવસે આવતું જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખીએ.